અસલામવાલેકુમ એવરી વન ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય ભાષા કાવ્ય આઠ આભાર કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ કવિનો જન્મ અઠ્ઠાવીસ બાર ઓગણીસો વીસના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી પ્રસૂન નેપથીએ આદ્રા મનોમુદ્રા ત્રણનો ગ્રહ સ્પંદ અને છંદ કિંકિણી ભારત દર્શન અશ્વત્થ રૂપના લય વ્યાકુલ વૈષ્ણવ પૃથ્વીને પશ્ચિમ ચહેરે શિશુ લોક તેમના કાવ્ય સંગ્રહો છે તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે તેમણે રણજીત રામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા હતા સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ ચૌદ પંક્તિમાં પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે અને અંતિમ બે પંક્તિઓમાં સમગ્ર કાવ્ય ભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે આ સોનેટમાં કવિય આધુનિક યંત્ર યુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે માનવજાતે કુદરતથી મોં ફેરવી લીધું છે પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે અમે તો આકાશો ભણી પીઠ કરી હતી ને ભીંત ચડી હતી છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો હોલા અને ચકલીઓ આવે છે રસોડામાં તેમના દ્વારા પડતા તણકલા તેમની ચીંચી ટહુકા અને ખરેલા પીંછાઓથી કવિને ખૂબ સારું લાગે છે હજુ સારું છે કે ભીંતની તરડમાં પૂછ્યું વગર જ ઘાસ ઉગવે છે આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીંતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે અંતિમ બે પંક્તિઓમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે માટીએ તેનામાં હજી પહેલાં આદિમ મૂળો સાચવી રાખ્યા છે જેથી વાળ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે આ સોનેટ અસ્વથમાંથી લેવામાં આવ્યો છે હવે આપણે પંક્તિઓ દ્વારા સમજૂતી મેળવીએ અમે તો આકાશો ભણી પીઠ કરી હતી ચણી અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ કવિ કહે છે અમે તો ભીંત ચણીને આકાશો તરફ પીઠ કરી હતી પણ સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઉડતા ઉડતા ખૂબ અંદર આવીને કબૂતર હોલા ચકલીઓ માણા છે લઈ આવે થોડું ગગન ઘરમાં જેથી નભતા હજી સારું છે કે સિર પર રસોડે તણકલા ઝીણી ચી ચી ટહોકા મલમલી પીંછાઓ ખરી રહે કવિ કહે છે એ બહાને તેઓ થોડું ગગન ઘરમાં લઈ આવે છે ગગન એટલે આકાશ અમે એમના ઋણી છીએ એટલે આભારી છીએ તેઓ ઘરમાં નભે છે તેથી અમે નભીએ છીએ હજી સારું છે કે રસોડામાં માથા ઉપર તણકલા ઝીણી ચીંચી ટહુકા અને મલમલી પીંછાઓ ખરતા રહે છે હજી આવે છે વનની લીલી કહેવા પરીકથા હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું હજી તો સારું છે ભીંત તરડમાં માથું ઊંચકી વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક કરીને હજીએ વનની લીલી પરિકથા કહેવા માટે પર્ણ ખરીને દૂરથી મારા મનમાં આવે છે હજી સારું છે કે ભીંતની તિરાડમાંથી માથું ઊંચકીને પૂછ્યા વિના ઘાસનું તણકલું ફૂક કરીને નીકળે છે ભલું કે મિટીમાં હજી વન તણા આદિમ મૂળો હજી વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિક ફૂલો કવિ કહે છે સારું છે કે માટીમાં હજી વનના આધિકારના મૂળો સચવાઈ રહ્યા છે જેથી વાડા છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી વિદ્યાર્થી મિત્રો આમ કવિ આપણને પ્રકૃતિનું રક્ષણ કરવાનો આ કાવ્ય દ્વારા સંદેશ આપે છે હવે આપણે આ કાવ્યને લગતા શબ્દાર્થ જોઈએ શબ્દાર્થ મિનિંગ્સ આકાશો એટલે કે ગગનો સ્કાય પીઠ વાંસો બેક ભીંત દિવાલ વોલ ચણવું એટલે કે બાંધવું ટુ કન્સ્ટ્રક્ટ કપોત હોલો કબૂતર ડવ મીસ બહાનું રેઝન ઋણી એટલે કે આભારી ગ્રેટફુલ તણકલા એટલે કે તરણું સ્ટ્રો પીંછા એટલે કે ફીથર્સ પણ એટલે કે લીફ તરડ એટલે તિરાડ ક્રેક તૃણ ઘાસ ગ્રાસ ભલું સારું ગુડ આદિમ એટલે કે આદિકાળનું આદ્યકાળનું જૂનું ઓલ્ડ હવે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું પ્રશ્ન પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો નંબર વન ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે તો તેનો ઉત્તર આવશે કબૂતર કપોત અને ચકલી નંબર ટુ ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે એનો ઉત્તર આવશે ત્રણ ઘાસ નંબર કવિને શું ગમે છે તો કવિને માટીમાં વનમાં આદિ મૂળો રહેલા છે તે ગમે છે નંબર ફોર આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તેનો ઉત્તર આવશે એ સોનેટ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે ઉત્તર છે અમો સૌના ઋણી એવું કવિ કહે છે કારણ કે આકાશભણી પીઠ કરવા ભીંત ચણી હોવા છતાં કબૂતર ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે એ બહાને થોડું ગગન તેઓ ઘરમાં લઈ આવે છે પ્રશ્ન બે અમે આકાશ તરફ શું ચણી લીધું છે ઉત્તર અમે આકાશ તરફ ભીંત ચણી લીધી છે એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે પ્રશ્ન ત્રણ ભીતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે ઉત્તર ભીતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી આપણો ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના છ સાત વાક્યોમાં ઉત્તર લખો નંબર વન આ કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દોમાં લખો ઉત્તર આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે માનવજાતે કુદરતથી મોં ફેરવી લીધું છે પણ કુદરતે તેનો મહિમા હજી સુધી ગુમાવ્યો નથી હજી પણ ઘરમાં કબૂતર હોલા ચકલીઓ આવે છે માણા બનાવવા તણખલા લઈ આવે છે રસોડામાં તેના પીછા પણ ખરે છે ભીતની તિરાણમાંથી ઘાસ ઉગે છે માટીએ તેનામાં હજી આધિકારના મૂળ સાચવી રાખ્યા છે એટલે જ વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી થેન્ક યુ જઝાકલ્લા